इंजीनियरिंग स्टूडेंट इन सीएमटी. प्रीवियस लेक्चर वी वर डिस्कस अबाउट मेंटेनेंस. व्हाट इज मेंटेनेंस एंड टाइप्स ऑफ मेंटेनेंस. प्रिवेंटिव मेंटेनेंस एंड ब्रेकडाउन मेंटेनेंस. देन आफ्टर वेरियस हाउ टू डिवाइस हाउ टू मेंटेन वेरियस डिवाइसेस और वी कैन से दैट टेक्निक maintain various devices from the prevention to the failure. Arduino project topic chat that is preventive maintenance tools. This is the last topic of your fifth unit or last topic of our syllabus. There are many preventive maintenance tools are there, like software and hardware tools. Software are also there to maintain the system, and hardware tools, multiple hardware tools are there to maintain the system or various devices. So let's start with preventive maintenance tools. There are two type of preventive maintenance, as I told you, hardware tools and software tools. So first of all, starting with hardware tools, the following are the most common hardware tools used for the PC maintenance: multimeter, oscilloscope, logic analyzer, logic probe, logic pulsar, and current tracer. These are the hardware tools to maintain computer system. So let's start with multimeter. Okay, multimeter or multitester is an electronic measuring instrument that combines several measurement function in one unit. Typical multimeter can measure voltage, current and resistance. તમે મલ્ટિમીટર તો જોયું જ હશે, બરાબર. આઈ થિંક તમારા ફર્સ્ટ સેમેસ્ટરમાં ડિજિટલ અથવા તો ફિઝિક્સની લેબમાં કદાચ સરે દેખાડ્યું હોય. ક્લિયર? મલ્ટિમીટર શેના માટે યુઝ થાય છે? જનરલી કોઈ પણ સર્કિટ હોય, બરાબર, તો એનું જે વોલ્ટેજ મેઝર કરવું હોય, તમારે કરંટ મેઝર કરવું હોય, અથવા તો રેઝિસ્ટન્સ, જે રેઝિસ્ટન્સ એ ઓહમમાં હોય, બરાબર, તો એ તમારે મેઝર કરવું હોય, તો એના માટે મલ્ટિમીટર જે ઇક્વિપમેન્ટ છે એનો યુઝ થાય છે. જનરલી મલ્ટિમીટર છે એ સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ ટૂલ છે ટેકનિશિયન માટે. કોઈ પણ ટેકનિશિયન હશે તો ક્યાંયથી કરંટ છે, બરાબર, એ ચેક કરવું હોય, ટ્રેસ કરવું હોય કે ભાઈથી કરંટ બ્રેક તો નથી થતો નહીં, બરાબર, સર્કિટ બ્રેક થઈ ગયું, કરંટ ન મળતો હોય, તો તમે મલ્ટિમીટરથી ચેક કરી શકો. વોલ્ટેજ મેઝર કરવા હોય તો તમે મલ્ટિમીટરથી વોલ્ટેજ ઓછા છે, વધારે છે, તો મલ્ટિમીટરથી ચેક કરી શકો. ક્લિયર? તો એક પ્રકારનું સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ ટૂલ કહી શકો તમે મલ્ટિમીટર. જનરલી યુઝ ટુ મેઝર વોલ્ટેજ, કરંટ એન્ડ રેઝિસ્ટન્સ. સેકન્ડ, ઓસિલોસ્કોપ. An oscilloscope helps to resolve almost any problem in a PC. It is useful in three levels of testing: to test logical levels, to measure relationship between two or more signals, or to measure various signal characteristics such as pulse width, frequency, rise and fall of time. Generally oscilloscope છે એના માટે યુઝ થાય છે. કોઈ પણ સર્કિટ છે, બરાબર, એના જે સિગ્નલ ડાયાગ્રામ છે, બરાબર, એ તમારે ગ્રાફિકલી જોવા હોય, મેઝર કરવા હોય, એની ફ્રિકવન્સી મેઝર કરવી હોય, ટાઈમ છે એ મેઝર કરવો હોય, તો એના માટે તમે ઓસિલોસ્કોપ છે એનો યુઝ કરી શકો. ઓસિલોસ્કોપમાં તમે ગ્રાફિકલી એ આ બધા સિગ્નલ્સ છે, બરાબર, એનો ટાઈમિંગ ડાયાગ્રામ છે, એની ફ્રિકવન્સી છે એ જોઈ શકો, સેટ કરી શકો, બરાબર, જે સર્કિટની જે કમ્પોનન્ટની જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમે ફ્રિકવન્સી છે એ ઓસિલોસ્કોપ થ્રુ સેટ કરી શકો, વધારી શકો, ઘટાડી શકો, ટાઈમિંગ ડાયાગ્રામ છે એમાં ચેન્જ કરી શકો, લોજિકલ લેવલ્સ છે એ ચેક કરી શકો. લોજિકલ લેવલ એટલે ઈચ એન્ડ એવરી સર્કિટ છે, બરાબર, એ લોજિક ગેટ્સ ઉપર જ વર્ક કરતી હોય, તો એનું જે લોજિકલ લેવલ છે એટલે કે 0 અને 1 જે તમે ગ્રાફિકલી જોઈ શકો છો એઝ અ સિગ્નલ, એ તમે સેટ કરી શકો, તો એના માટે ઓસિલોસ્કોપ છે એનો યુઝ થાય છે. ઓસિલોસ્કોપ આ રીતના કંઈક દેખાય છે.
Next, logic analyzer. A logic analyzer is a multimedia oscilloscope with a memory. એક પ્રકારનું ઓસિલોસ્કોપ જ છે બટ વિથ અ મેમરી. ક્લિયર? મલ્ટીમીડિયા ઓસિલોસ્કોપ કહી શકો તમે લોજિક એનાલાઇઝરને, વિથ અ મેમરી. ઇટ કેન કેપ્ચર એન્ડ સ્ટોર અ નંબર ઓફ ડિજિટલ સિગ્નલ સાયમલ્ટેનિયસલી. ઓસિલોસ્કોપ છે તો એની અંદર તમે આ વેરિયસ સિગ્નલ છે મેઝર કરી શકો, આ ફ્રિકવન્સી સેટ કરી શકો, જોઈ શકો ગ્રાફિકલી, બટ સ્ટોર ન કરી શકો. લોજિક એનાલાઇઝર છે બરાબર, તો એની અંદર તમે વેરિયસ સિગ્નલ્સ મલ્ટિપલ સર્કિટ્સના એક સાથે સાયમલ્ટેનિયસલી સ્ટોર કરાવી શકો બરાબર. પછી કમ્પેર કરાવવું હોય બે સર્કિટ વચ્ચેના ડાયાગ્રામ, ફ્રિકવન્સી, સિગ્નલ, એ બધી વસ્તુ છે તમે ઓસિલોસ્કોપમાં કરી શકો. બટ એમાં મેમરી નથી, લોજિક એનાલાઇઝર છે તો એની અંદર તમે શું કરી શકો કે જે સિગ્નલ્સ છે બરાબર મલ્ટિપલ સર્કિટ મલ્ટિપલ કમ્પોનન્ટના એ તમે સ્ટોર કરાવી શકો. Next છે લોજિક પ્રોબ. લોજિક પ્રોબ ઇઝ અ લો કોસ્ટ કમ્પેર ટુ ઓસિલોસ્કોપ હેન્ડ હેલ્ડ ટેસ્ટ ઇક્વિપમેન્ટ. ક્લિયર? હેન્ડ હેલ્ડ ટેસ્ટ ઇક્વિપમેન્ટ છે એટલે તમે ઇઝીલી બરાબર તમે એના થ્રુ કોઈ પણ સર્કિટ છે એનું લોજિક સ્ટેટ છે એ ચેક કરી શકો. યુઝિંગ લોજિક પ્રોબ નિયરલી 85% ઓફ ધ ફોલ્ટ કેન બી ડાયગ્નોઝ વિધાઉટ એન ઓસિલોસ્કોપ બરાબર. લોજિક પ્રોબ જે ઇક્વિપમેન્ટ છે એના થ્રુ તમે કોઈ પણ સર્કિટ છે એની ફ્રિકવન્સી છે એ સેટ કરી શકો, મેઝર કરી શકો વિધાઉટ એન ઓસિલોસ્કોપ. તમારે ઓસિલોસ્કોપની જરૂર પડતી નથી. હેન્ડ હેલ્ડ ટૂલ છે એટલે કે તમે હાથમાં લઈ અને ઇઝીલી એ સર્કિટ છે બરાબર એનું તમે કમ્પેરિઝન કરી શકો. લોજિક ગેટ છે, લોજિક સ્ટેટ છે એ તમે ચેક કરાવી શકો અને કોઈ પણ સર્કિટની ફ્રિકવન્સી છે એ સેટ કરી શકો, ટાઈમિંગ છે એ સેટ કરી શકો. ઓસિલોસ્કોપ કરતા કેવું છે, ઓસિલોસ્કોપ છે એ જનરલી તમારે એમાં સર્કિટ છે તો એ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં તમને થોડીક ડિફિકલ્ટી થાય. બટ જે લોજિક પ્રોબ ડિવાઇસ છે બરાબર અથવા એને લોજિક પલ્સર ડિવાઇસ પણ તમે કહી શકો કે જેની મદદથી તમે ઇઝીલી કોઈ પણ સિગ્નલ કોઈ પણ સર્કિટ છે એમાં કોઈ પણ પલ્સ સિગ્નલ ઇન્જેક્ટ પણ કરી શકો અને એકથી વધારે સિગ્નલ છે એ તમે મેઝર પણ કરી શકો. નેક્સ્ટ જે લોજિક પલ્સર છે સેમ ડિવાઇસ છે, મેં તમને કીધું એમ લોજિક પલ્સર કયો કે લોજિક પ્રોબ કયો. લોજિક પલ્સર ઇઝ અ હેન્ડ હેલ્ડ ટૂલ યુઝ ટુ ઇન્જેક્ટ પલ્સીસ એઝ એન ઇનપુટ ટુ ટેસ્ટ એની સર્કિટ. કોઈ પણ સર્કિટને ટેસ્ટ કરવા માટે કોઈ પણ પલ્સ સિગ્નલ ટાઈમિંગ સિગ્નલ ઇન્જેક્ટ કરવા હોય એટલે કે એડ કરવા હોય, ઇન્સર્ટ કરવા હોય એ સર્કિટમાં અને કમ્પેરિઝન કરવું હોય તો તમે ઇઝીલી કોઈ પણ સર્કિટમાં લોજિક પલ્સર એ ડિવાઇસ છે અથવા તો એને લોજિક પ્રોબ કયો બરાબર મલ્ટિપલ ફંક્શનાલિટી છે એ ડિવાઇસની એ તમે કરી શકો. આ સિંગલ પલ્સર ઓર અ સ્ટ્રીમ ઓફ પલ્સીસ એટ અ ડિફરન્સ ફ્રિકવન્સી આર ઇન્જેક્ટ એઝ પર ધ યુઝર ચોઇસ. જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણેની ફ્રિકવન્સીવાળા પલ્સીસ છે એ તમે ઇન્જેક્ટ કરી શકો કોઈ પણ સર્કિટની અંદર બાય યુઝિંગ લોજિક પલ્સર ડિવાઇસ. નેક્સ્ટ છે કરંટ ટ્રેસર. ધ કરંટ ટ્રેસર ઇઝ અ હેન્ડહેલ્ડ ટૂલ વિચ ડિટેક્ટ કરંટ ફ્લો ઇન અ ઇલેક્ટ્રોનિક સર્કિટ. ઇટ ઇઝ યુઝફુલ ટુ લોકેટિંગ શોર્ટેડ કમ્પોનન્ટ્સ, ટ્રેક શોર્ટ, ગ્રાઉન્ડ શોર્ટ. ઇટ મીન્સ ઇન બિટવીન ક્યાં પણ સર્કિટમાં કોઈ પણ કાંઈ શોર્ટિંગ થયું હશે, વાયર લૂઝ હશે, કરંટ ક્યાંયથી બ્રેક થતો હોય છે તો એ મેઝર કરવા માટે, ટ્રેસ કરવા માટે કરંટ ટ્રેસર ડિવાઇસ છે એનો યુઝ થાય છે. કોઈ પણ સર્કિટ પ્રોપરલી વર્ક ના કરતી હોય તો કોઈ પણ કમ્પોનન્ટને કરંટ છે એ પ્રોપરલી ન મળતો હોય તો ઇન બિટવીન કરંટ ટ્રેસર થ્રુ તમે ચેક કરાવી શકો કે કઈ જગ્યાએ પર્ટિક્યુલર લોકેશન તમે ફાઇન્ડ આઉટ કરી શકો કે કઈ જગ્યાએથી કરંટ છે એ બ્રેક થાય છે અથવા તો ક્યાંય શોર્ટ હોય, વાયર છે એ શોર્ટ થઈ ગયો હોય તો તે પણ તમે બાય યુઝિંગ કરંટ ટ્રેસર છે એ આઈડેન્ટિફાય કરી શકો, લોકેટ કરી શકો કે કઈ જગ્યાએ એકચ્યુઅલી ફોલ્ટ છે. ક્લિયર? સો ધીસ ઇઝ ધ ડિવાઇસ કરંટ ટ્રેસર, જનરલી યુઝ ટુ ટ્રેસ ધ કરંટ ઓર ડિટેક્ટ ધ કરંટ ફ્લો ઇન વેરિયસ ઇલેક્ટ્રોનિક સર્કિટ્સ. ચલો, ધીઝ આર ધ હાર્ડવેર ટૂલ ફોર ધ મેન્ટેનન્સ. કરંટ ટ્રેસર, લોજિક પલ્સર, લોજિક પ્રોબ, લોજિક એનાલાઇઝર, ઓસિલોસ્કોપ એન્ડ મલ્ટીમીટર. ચાલો, આખી વસ્તુમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછી શકો છો.
These are the preventive maintenance tools, or we can say that hardware tools for the preventive maintenance. ચાલો આમાં કોઈને કઈ ડાઉટ હોય તો ડાઉટ પૂછો, અધરવાઇઝ આપણે નેક્સ્ટ સોફ્ટવેર ટૂલ તરફ આગળ વધીએ. ચાલો, એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ ટાઈપ યોર ડાઉટ, અધરવાઇઝ ટાઈપ ક્લિયર ઓર નો ઇન ચેટ બોક્સ. ઓકે, મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર એન્ડ નો, ધેન વી મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ preventive maintenance tools in software. There are two type of software to use in maintenance. First one is diagnosis software and second one is disk utility software. So one by one આપણે બે જોઈએ. Diagnosis software છે એમાં કઈ કયા software છે include થાય છે, અને disk utility software છે એમાં કઈ કઈ યુટિલિટી, એટલે કે કયા કયા યુટિલિટી સોફ્ટવેર છે ઇન્ક્લુડ થાય છે. સ્ટાર્ટિંગ ફ્રોમ ડાયગ્નોસિસ સોફ્ટવેર. ડાયગ્નોસિસ સોફ્ટવેર ઇઝ યુઝ્ડ વેન નોટ ડિસાઇડેડ વેધર પ્રોબ્લેમ ઇઝ ઇન હાર્ડવેર ઓર ઇન સોફ્ટવેર. ક્લિયર? તમે ક્લિયર ન હોય કે ભાઈ હાર્ડવેર પ્રોબ્લેમ છે કે સોફ્ટવેર પ્રોબ્લેમ છે, ત્યારે ડાયગ્નોસિસ સોફ્ટવેર છે એનો યુઝ કરી અને તમે આઈડેન્ટિફાય કરી શકો કે એક્ચ્યુઅલ ફોલ્ટ છે બરાબર એ સેનો છે. ધ ફોલોઈંગ આર વેરિયસ ડાયગ્નોસિસ સોફ્ટવેર: mem.exe, Dr. Watson and Device Manager. One by one જોઈએ કે આ ડાયગ્નોસિસ સોફ્ટવેર છે બરાબર એ શું વર્ક કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ mem.exe, mem means memory. ક્લિયર? યા શોર્ટ ફોર્મ છે મેમરી નું mem, અને એની exe ફાઈલ આપણે યુઝ કરી છે, એક્ઝિક્યુટેબલ ફાઈલ, એટલે એ સોફ્ટવેર નું નામ mem.exe તમે કહી શકો. This is simplest utility for displaying information about allocated memory areas, free memory areas and programs that are currently loaded into memory in the MS-DOS system and Windows system. Clear? Any information આપશે, memory related information આપશે, કઈ જગ્યાએ કેટલી allocated છે memory, કેટલી memory free છે, કયા program માં કેટલી memory load થયેલી છે, DOS અને Windows બે જગ્યાએ બરાબર બે operating system માં useful થશે. But information about memory, remember, mem dot display the status of used and free memory. It is also solve the memory problem. Generally, કોઈ પણ પ્રકારનો જે memory problem હોય, issue હોય, તો એ પણ તમે સોલ્વ આઉટ કરી શકો by using mem dot exe. તમને ખ્યાલ છે કે ભાઈ કેટલી જગ્યાએ આ મેમરી છે એ ઓક્યુપાઈ થઈ છે, અથવા કેટલી મેમરી ફ્રી છે, તો ઇઝીલી તમે એ ફ્રી મેમરી છે એ એલોકેટ કરી શકો, અથવા તો કોઈ લોડેડ મેમરી છે એને free કરી શકો. બટ ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ પ્રોપર ઇન્ફોર્મેશન અબાઉટ ધ મેમરી. ક્લિયર? સો જનરલી મેમ ડોટ exe ઇઝ અ યુટિલિટી ધેટ મોનિટર ફિઝિકલ મેમરી ઇન વિન્ડોઝ સિસ્ટમ. ફિઝિકલ મેમરી છે બરાબર એને મોનિટર કરવા માટે મેમ ડોટ exe છે એ યુઝ થાય છે. નેક્સ્ટ, ડોક્ટર વોટસન. Dr. Watson detects information about system and program failure and record the information in a log file. Generally, Dr. Watson program છે બરાબર એ સેના માટે યુઝ થાય છે, પ્રોગ્રામ ફેલિયર અથવા કોઈ પણ પ્રકારની એરર આવેલી હોય બરાબર એ એરર છે એને રેકોર્ડ કરશે અને એક લોગ ફાઇલ ની અંદર સ્ટોર કરશે. When the error occur in the program, Dr. Watson starts automatically. Dr. Watson is a program error debugger for Windows. Windows ની અંદર by default Dr. Watson program છે એ સ્ટોર થયેલો હોય છે. જ્યારે કોઈ પણ પ્રકારની એરર આવે છે પ્રોગ્રામ ની અંદર, ત્યારે Dr. Watson program છે એ સ્ટાર્ટ થઈ જાય છે ઓટોમેટિકલી. બટ ફર્સ્ટ ઓફ ઓલ યુ નીડ ટુ ઇનેબલ ધ Dr. Watson program ઇન યોર ઓપરેટિંગ સિસ્ટમ. ક્લિયર? તમે જે પણ વિન્ડોઝ યુઝ કરતા હોય એમાં Dr. Watson જે એપ્લિકેશન છે, પ્રોગ્રામ છે, યુટિલિટી છે, એને તમારે ઇનેબલ કરવી પડે. તો શું થાય કે જ્યારે પણ એરર આવે ત્યારે પ્રોગ્રામ ઓટોમેટિકલી સ્ટાર્ટ થશે, એ એરરને ફાઇન્ડ આઉટ કરશે, ધેન આફ્ટર સોલ્વ ધેટ પર્ટિક્યુલર એરર એન્ડ રેકોર્ડ ઇન અ લોગ ફાઇલ. એ લોગ ફાઇલમાં એ એરરને સ્ટોર રાખશે બરાબર, એટલે કે એની ટેમ્પ ફાઇલ કે આ પ્રકારનો એરર છે અને આ એનું સોલ્યુશન છે. જનરલી જે ડોક્ટર વોટસન પ્રોગ્રામ હોય બરાબર, તમારે તમારા પીસીમાં પણ પણ જોવું હોય અથવા લેપટોપમાં, તો સી ની અંદર વિન્ડોઝ ની અંદર સિસ્ટમ 32
ફોલ્ડર ની અંદર તમને ડોક્ટર વોટસન છે પ્રોગ્રામ એ જોવા મળશે. બરાબર, આખો પાથ છે એનું જે રિપોર્ટ લોકેશન છે, સપોઝ કોઈ પણ એરર આઈડેન્ટિફાય થાય છે અને એ જ્યારે રિપોર્ટ કરે છે કે આ પર્ટિક્યુલર એરર છે, તો એ રિપોર્ટ લોકેશન છે એ જનરલી સી ની અંદર ડોક્યુમેન્ટ એન્ડ સેટિંગ, એની અંદર ઓલ્ડ યુઝર, એની અંદર એપ્લિકેશન ડેટા, એની અંદર માઇક્રોસોફ્ટ, એની અંદર ડોક્ટર વોટસન નામનું ફોલ્ડર હોય છે અને ડોક્ટર વોટસન 32.log નામની ફાઇલ છે એની અંદર સ્ટોર હોય છે. ક્લિયર? તમારે જોવું હોય તો પર્ટિક્યુલર જે સી ની અંદર વિન્ડોઝ ની અંદર સિસ્ટમ 32 લોકેશન છે ત્યાં તમને આ ડોક્ટર વોટસન છે એ ફાઇલ જોવા મળશે અને તમારે એને ઇનેબલ કરવું હોય તો રજિસ્ટ્રી એડિટ માંથી કરી શકશો. બરાબર, તમારું જે સર્ચ બાર હોય ત્યાં તમે સર્ચ કરી શકો આરજી એડિટ. બરાબર, આરજી એડિટ કરશો એટલે રજિસ્ટ્રી એડિટ ઓપન થશે, એમાંથી તમે ડોક્ટર વોટસન બરાબર જે સોફ્ટવેર છે ઇનબિલ્ટ તમારા વિન્ડોઝ ની અંદર એને ઇનેબલ કરી શકો છો. બરાબર, ત્યાંથી જ એને ડિસેબલ કરી શકો છો. જો ઇનેબલ કરશો તો ઓટોમેટિકલી જ્યારે એરર આવશે ત્યારે એ ઓપન થશે, એનું ટાસ્ક પરફોર્મ કરી અને લોગ ફાઇલ જનરેટ કરશે. મેં તમને કીધું કે વાંધો નહીં. ક્લિયર? તો જનરલી જે ડોક્ટર વોટસન પ્રોગ્રામ છે એ એરર ડિબગર માટે યુઝ થાય છે. નેક્સ્ટ, ડિવાઇસ મેનેજર. ડિવાઇસ મેનેજર પ્રોવાઇડ્સ યુ વિથ ઇન્ફોર્મેશન અબાઉટ હાઉ ધ હાર્ડવેર ઓન યોર કમ્પ્યુટર ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ configure and how the hardware interact with your computer program. Generally device manager છે તો એ device manager છે બરાબર એ સેની ઇન્ફોર્મેશન આપશે જે તમારા કમ્પ્યુટર ની અંદર હાર્ડવેર છે ઇન્સ્ટોલ છે બરાબર એ કઈ રીતે configure થયેલા છે અથવા તો જે disk management તમે કરેલું છે partition પાડેલા છે તો એની ઇન્ફોર્મેશન છે એ પણ તમે device manager છે ત્યાંથી જોઈ શકો. Open device manager on your computer, simply right click on my computer icon on desktop and click on manage option. તમારે device manager option જોવો હોય બરાબર તો my computer icon ઉપર તમે right click કરશો અને manage નો option click કરશો તો device manager છે easily open થઈ જશે. clear? અને ત્યાંથી ઘણી બધી યુટિલિટી, ઘણી બધી ફેસિલિટી અવેલેબલ છે બરાબર, ઇન્ફોર્મેશન અવેલેબલ છે એ તમે યુઝ કરી શકો. હું તમને દેખાડું છું હમણાં, વેઇટ અ મિનિટ, કે કઈ રીતે ડિવાઇસ મેનેજર છે ઓપન કરી શકાય. ઓકે, સ્ક્રીન દેખાય છે બધાને? ડેસ્કટોપ ની સ્ક્રીન દેખાય છે બધાને? ઓકે, સ્ક્રીન ઇઝ વિઝિબલ. ક્વેશ્ચન આન્સરિંગ આપણે લાસ્ટમાં કરશું ત્યારે ક્વેશ્ચન પૂછી લેજો. ચલો, માય કમ્પ્યુટર જે ધીસ પીસી લખેલું છે ત્યાં હું રાઈટ ક્લિક કરું છું અને મેનેજ ઓપ્શન ઉપર ક્લિક કરું છું. મેનેજ ઉપર મેં ક્લિક કર્યું છે, લોડ થાય છે. અહીંયા ડિવાઇસ મેનેજર જે છે બરાબર એ અહીંયા ઓપન છે. તમે જોઈ શકો છો આ જે યુટિલિટી છે કમ્પ્યુટર મેનેજમેન્ટ માટેની છે, એમાં ઘણા બધા ટૂલ્સ છે. સિસ્ટમ ટૂલ, ટાસ્ક શેડ્યુલર છે, ઇવેન્ટ વ્યૂઅર છે, પરફોર્મન્સ એન્ડ ધ ડિવાઇસ મેનેજર ઇઝ ઓલ્સો. ક્લિયર? આની અંદર ડિવાઇસ મેનેજર છે, એના ઉપર તમે ડબલ ક્લિક કરશો ડિવાઇસ મેનેજર ઉપર એટલે અહીંયા હમણાં સ્ક્રીન તમને વિઝિબલ થશે. મેં ડબલ ક્લિક કરેલું છે, લોડ થાય છે. ઓકે, ડિવાઇસ મેનેજર ઉપર મેં ક્લિક કરેલું છે. ઈચ એન્ડ એવરી ડિવાઇસ છે એ તમે જોઈ શકો છો. ઓડિયો ડિવાઇસ હોય, બેટરી છે, બ્લૂટૂથ છે, કેમેરા છે બરાબર, કમ્પ્યુટર છે, કોઈ પણ ડિવાઇસ છે એ તમે અહીંયા જોઈ શકો છો. જેટલા કમ્પોનન્ટ છે બરાબર એ બધા કમ્પોનન્ટ છે એ અહીંયા તમે જોઈ શકો છો. ડિસ્ક મેનેજમેન્ટ અહીંયા અવેલેબલ છે, સર્વિસ એન્ડ એપ્લિકેશન અવેલેબલ છે. ડિસ્ક મેનેજમેન્ટ ઉપર તમે ક્લિક કરશો તો વેરિયસ જે ડિસ્ક છે બરાબર, સી ડ્રાઈવ છે, ઈ ડ્રાઈવ છે, એફ ડ્રાઈવ છે એ તમને અહીંયા ડિસ્પ્લે કરશે અને તમે અહીંયાથી ડ્રાઈવ છે એ ફોર્મેટ પર કરી શકો અને એ ડ્રાઈવ છે એની જે સ્પેસ મેનેજમેન્ટ છે
એટલે કે મેમરી તમારે ફ્રી કરવી છે તો એ પણ વસ્તુ છે એ તમે અહીંથી ડિસ્ક મેનેજમેન્ટમાંથી કરી શકશો. ક્લિયર? સો તમારે ડિવાઇસ મેનેજરનો યુઝ કરવો હોય તો તમે આ રીતે માય કમ્પ્યુટર પર રાઇટ ક્લિક કરી અને મેનેજ ઉપર ક્લિક કરશો, બરાબર, તો તમે ઇઝીલી કરી શકશો. ઓકે, નાવ મૂવ ફોરવર્ડ ટુ ધ સ્લાઇડ. ઓકે, સો દીઝ આર ધ ડાયગ્નોસિસ સોફ્ટવેર, ડિવાઇસ મેનેજર, ડોક્ટર વોટસન એન્ડ ધ થર્ડ વન ઇઝ mem.exe. હવે કોઈને ક્વેશ્ચન હોય રિલેટેડ ટુ ડાયગ્નોસિસ સોફ્ટવેર, mem.exe, ડોક્ટર વોટસન કે ડિવાઇસ મેનેજર, તો પૂછી લઈએ. તેના પર વી મૂવ ટુ ધ ડિસ્ક યુટિલિટી સોફ્ટવેર. ચલો, એની ક્વેશ્ચન રિગાર્ડિંગ ધીસ સ્ટુડન્ટ. ઓકે, વાસુનો ક્વેશ્ચન છે, ડોક્ટર વોટસન કોઈ પર્ટિક્યુલર પ્રોગ્રામની બી એરર સોલ્વ કરશે? જનરલી આમાં સિસ્ટમ એરર હશે, બરાબર, એ કોઈ પણ અકર થશે સિસ્ટમ એરર, ત્યારે ડોક્ટર વોટસન છે એ ઇનેબલ થશે. પર્ટિક્યુલર કોઈ પણ સોફ્ટવેરની એરર હશે, બરાબર, એના માટે તમારે જે એન્ટીવાયરસ સોફ્ટવેર હશે અથવા તો ઇનબિલ્ટ જે એન્ટીવાયરસ સોફ્ટવેર હોય, બરાબર, માઇક્રોસોફ્ટનો, જેમ અત્યારે માઇક્રોસોફ્ટ વિન્ડોઝ ડિફેન્ડર યુઝ થાય છે, બરાબર, એના થ્રુ તમારે એ એરર છે એ સોલ્વ કરવાની ટ્રાય કરવી પડશે, બરાબર. જનરલી સિસ્ટમ જે એરર હોય એના માટે ડોક્ટર વોટસન છે એનો યુઝ થાય છે. ચાલો, બીજા કોઈનો કોઈ ક્વેશ્ચન રિલેટેડ ટુ ડાયગ્નોસિસ સોફ્ટવેર? ઓકે, મોસ્ટ ઓફ સ્ટુડન્ટ ટાઈપ ક્લિયર, સો વી જસ્ટ મૂવ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ, દેટ ઇઝ ડિસ્ક યુટિલિટી સોફ્ટવેર. ફર્સ્ટ ઓફ ઓલ, ડિસ્ક ક્લીનઅપ એઝ અ પાર્ટ ઓફ સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ, ડિસ્ક ક્લીનઅપ શુડ બી રન એટ રેગ્યુલર બેઝિસ, પરહેપ્સ વન્સ અ મંથ. ડિસ્ક ક્લીનઅપ છે, કોઈ પણ તમારે ડ્રાઈવ છે, લોજિકલ ડ્રાઈવ જે તમે પાર્ટીશન પાડેલા છે, એમાં જે અનયુઝ સ્પેસ હશે, બરાબર, એને રિમૂવ કરવા માટે જનરલી ડિસ્ક ક્લીનઅપ છે એ યુઝ થાય છે, બરાબર. એઝ અ પાર્ટ ઓફ સ્ટાન્ડર્ડ મેન્ટેનન્સ, એટલે મેન્ટેનન્સના પાર્ટ જ છે એક પ્રકારનો, કે જેના માટે તમારે ડિસ્ક ક્લીનઅપ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર કરતું રહેવું પડે. હવે જનરલી આમાં થાય છે કેવું કે ઘણી વખત તમે કોઈ પણ પ્રોગ્રામ છે સ્ટોર કરતા હોય, બરાબર, તો એક વખત ફાઇલ છે એ તમે સેવ કરેલી હોય અને એમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ કરો છો તો એ ફાઇલ છે એ શું થઈ જશે, એનું જે લોકેશન છે, બરાબર, એ લોકેશન છે એ ચેન્જ થઈ જશે. ચેન્જ થઈ જશે મીન્સ કે તમે જેટલી વખત ચેન્જીસ કરશો એટલી વખત ફાઇલ છે એ તમારા હાર્ડ ડિસ્કમાં અલગ અલગ લોકેશનની અંદર સ્ટોર થશે, તો અનયુઝ સ્પેસ છે એ વધી જશે. ક્લિયર? તો જે તમારે અનયુઝ સ્પેસ છે એને ફ્રી કરવી હોય, બરાબર, એને અનયુઝ સ્પેસને ફ્રી કરવી હોય એટલે કે એટલી મેમરીને ફ્રી કરવી હોય, તો એના માટે ડિસ્ક ક્લીનઅપ છે એ રેગ્યુલર બેઝિસ ઉપર જરૂરી છે. હવે તમારા પીસીમાં ડિસ્ક ક્લીનઅપ જો સ્ટાર્ટ કરવું હોય તો ટુ રન એ ડિસ્ક ક્લીનઅપ ક્લિક ઓન સ્ટાર્ટ, દેન વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ એન્ડ ક્લિક ઓન ડિસ્ક ક્લીનઅપ. ક્લિયર? એ ડિસ્ક ક્લીનઅપ ઉપર તમે ક્લિક કરશો એટલે સિલેક્ટ ધ ડ્રાઈવ, પછી ડ્રાઈવ સિલેક્ટ કરવાનું આવશે એન્ડ ક્લિક ઓન ઓકે ટુ સ્ટાર્ટ ધ રિમૂવલ ઓફ અનયુઝ સ્પેસ ઓન ધ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. ક્લિયર? એ પર્ટિક્યુલર ડ્રાઈવમાંથી તમારે અનયુઝ સ્પેસ રિમૂવ કરવું હોય તો તમે કરી શકો છો. પ્રેક્ટિકલી જોઈ લઈએ આપણે, એટલે ખ્યાલ આવે તમને લોકોને. ઓકે, અહીંયા તમે સ્ક્રીન વિઝિબલ છે ને, બધાને દેખાય છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ક્લિક ઓન સ્ટાર્ટ બટન. સ્ટાર્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારે ડાઉન સાઈડ, બરાબર, રોટેટ કરતા જાઓ માઉસ અને વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ આવશે લાઈક ધીસ, વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ. ત્યાંથી તમે ડિસ્ક ક્લીનઅપ સિલેક્ટ કરી શકશો. ડિસ્ક ક્લીનઅપ ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટલી આ ડાયલોગ બોક્સ આવી જશે અને આ ડ્રાઈવ સિલેક્ટ કરવાનું પૂછશે તમને. અત્યારે ત્રણ ડ્રાઈવ છે, સી, ઈ, એફ, એ ત્રણ ડ્રાઈવ મને ડિસ્પ્લે કરે છે. ક્લિયર? કોઈ પણ ડ્રાઈવ સિલેક્ટ કરી અને હું ઓકે ઉપર ક્લિક કરીશ એટલે શું થશે, એ પર્ટિક્યુલર ડ્રાઈવમાંથી અનયુઝ સ્પેસ છે એ રિમૂવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. ક્લિયર? અત્યારે હું એક્ઝિટ ઉપર ક્લિક કરું છું,
આ રીતે તમે અનયુઝ સ્પેસ છે એ રિમૂવ કરી શકો બાય યુઝિંગ ડિસ્ક ક્લીનઅપ યુટિલિટી. ઓકે, નેક્સ્ટ ડિસ્ક ડીફ્રેગમેન્ટર. ડીફ્રેગમેન્ટિંગ યોર હાર્ડ ડ્રાઈવ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ કીપિંગ યોર પીસી હેલ્ધી. ટુ સ્ટાર્ટ ધ ડીફ્રેગમેન્ટ યોર ડ્રાઈવ, ક્લિક ઓન સ્ટાર્ટ વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ એન્ડ ડિસ્ક ડીફ્રેગમેન્ટર. અગેઇન સેમ પાથ, બરાબર, સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ ઉપર ક્લિક કરો અને ડિસ્ક ડીફ્રેગમેન્ટર ઉપર ક્લિક કરશો, બરાબર, એટલે વિન્ડો ઓપન થઈ જશે. વન્સ ડીફ્રેગમેન્ટ યુટિલિટી ઇઝ કમ્પ્લીટેડ, ક્લોઝ ધ પ્રોમ્પ્ટ વિન્ડો એન્ડ રીબૂટ ધ પીસી. ક્લિયર? ડીફ્રેગમેન્ટ થઈ જાય એટલે તમારે શું કરી દેવાનું, પીસી ને એક વખત રીબૂટ કરી દેવાનું. હવે ડીફ્રેગમેન્ટ કરવાની જરૂર શા માટે પડે? ક્લિયર? મેં તમને આની પહેલા કીધું એમ કે જ્યારે તમે કોઈ પણ ફાઇલ છે તમારા કોમ્પ્યુટરમાં સેવ કરો છો, એક વખત સેવ કરી દીધી પછી ચેન્જીસ કરો છો, એટલે જે હાર્ડ ડિસ્કની અંદર ફ્રી લોકેશન હશે ત્યાં એ ચેન્જીસ છે એ સ્ટોર થશે. પર્ટિક્યુલર ફાઇલ ક્યાંક બીજા લોકેશનમાં છે, ચેન્જીસ ક્યાંક બીજે સ્ટોર થશે. હવે અગેન થર્ડ ટાઈમ તમે કોઈ પણ ચેન્જીસ કરો છો અને ફાઇલ અગેન સેવ કરો છો, એ ક્યાંક બીજા લોકેશનમાં સેવ થશે. સો એ એક જ પર્ટિક્યુલર ફાઇલ છે એ હાર્ડ ડિસ્કના અલગ અલગ લોકેશનમાં પડેલી હોય છે. તો ડિસ્ક ડીફ્રેગમેન્ટર શું કરશે, વન્સ યુ ડીફ્રેગમેન્ટ યુઅર પર્ટિક્યુલર ડ્રાઈવ, ધેન કમ્પ્યુટર સિસ્ટમ ઓર ડીફ્રેગમેન્ટ યુટિલિટી ઇઝ કમ્બાઇન્ડ ધેટ પર્ટિક્યુલર ફાઇલ્સ ઇન સિંગલ લોકેશન. બરાબર, શું કરશે, એ બધી ફાઇલ છે જ્યાં જ્યાં અલગ અલગ જગ્યાએ ચેન્જીસ સેવ થયેલા છે એક જ જગ્યાએ લઈ અને એ ફાઇલ એક જ જગ્યાએ સ્ટોર કરશે, એટલે અનયુઝ જે સ્પેસ હશે, વધારાની સ્પેસ હશે, એ પણ રિમૂવ થઈ જશે. એટલે ઘણી બધી મેમરી છે એ ફ્રી થઈ જશે વેન યુ રન ડિસ્ક ડીફ્રેગમેન્ટર ઓન યુર કમ્પ્યુટર. અને સેમ વે મેં તમને કીધું એમ કે તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરી, વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ ઉપર ક્લિક કરી અને ડિસ્ક ડીફ્રેગમેન્ટર છે એ ઓપન કરી શકો. ધીસ ઇઝ ઓપ્ટિમાઇઝ યોર પીસી. બરાબર, એક પ્રકાર પીસી ઓપ્ટિમાઇઝ કરવું થઈ શકે કે તમારી જે મેમરી છે વધારાની, બરાબર, એ તમે યુઝ કરી શકો, તો એ બધી મેમરી છે એ ફ્રી થઈ શકે જ્યારે તમે ડીફ્રેગમેન્ટ કરો છો તમારી ડ્રાઈવ. ક્લિયર સ્ટુડન્ટ? ડીફ્રેગમેન્ટ માટે પણ મેં તમને કીધું એમ સેમ તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ધેન આફ્ટર વિન્ડોઝ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ હિયર એન્ડ this defragment and optimized drive. Clear? એ ક્લિક કરશો એટલે વિન્ડો ઓપન થશે લાઈક ધીસ. ઓપ્ટિમાઇઝ ડ્રાઈવ નામનું વિન્ડો ઓપન થશે અને કોઈ પણ ડ્રાઈવ અહીંથી તમે એનાલાઇઝ અને ઓપ્ટિમાઇઝ કરી શકશો. કોઈ પણ ડ્રાઈવ સિલેક્ટ કરશો એટલે એ પર્ટિક્યુલર ડ્રાઈવમાં કોઈ પણ એવી ફાઇલ હશે જે અલગ અલગ જગ્યાએ સ્ટોર હશે એને પાછું શું કરશે, ડીફ્રેગમેન્ટ, એટલે જે ફ્રેગમેન્ટેશન થઈ ગયું છે. ફ્રેગમેન્ટેશન કોને કહેવાય, કે એક ફાઇલના અલગ અલગ ફ્રેગમેન્ટમાં ટુકડા થવા, એ ફ્રેગમેન્ટને ડીફ્રેગમેન્ટ કરશે એટલે અલગ અલગ ફાઇલમાંથી પાછી એક ફાઇલ થઈ જશે. એટલે જે અલગ અલગ જગ્યાએ સ્ટોર હશે મેમરી ફ્રી થઈ જશે અને તમે યુઝ કરી શકશો. ક્લિયર? ઓકે, સો ધીસ ઇઝ ડિસ્ક ડીફ્રેગમેન્ટર. નેક્સ્ટ વન ઇઝ સ્કેન ડિસ્ક. નેક્સ્ટ વન ઇઝ સ્કેન ડિસ્ક. રિમૂવ ઓલમોસ્ટ ઓલ કાઇન્ડ ઓફ એરર એન્ડ રિપેર મોસ્ટ પ્રોબ્લેમ યુઝિંગ સ્કેન ડિસ્ક યુટિલિટી. It will start automatically when the operating system is shut down. Clear? તમે જો સ્કેન કરવાના હોય ડિવાઇસ તો એ યુટિલિટી સ્ટાર્ટ કરી અને કમ્પ્યુટર શટડાઉન કરશો, બરાબર, એટલે ઓટોમેટિકલી તમે સ્ટાર્ટ કરશો ત્યારે ડિસ્ક યુટિલિટી પ્રોગ્રામ, સ્કેન ડિસ્ક પ્રોગ્રામ છે એ તમારી ડ્રાઈવને સ્કેન કરી અને જેટલા પણ વાયરસીસ અથવા તો એરર હશે એને રિઝોલ્વ કરશે. ટુ સ્ટાર્ટ સ્કેન ડિસ્ક, ક્લિક ઓન સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ એસેસરી સિસ્ટમ ટુ એન્ડ ધેન ક્લિક સ્કેન ડિસ્ક. સિલેક્ટ ધ ઓપ્શન એન્ડ ફીચર યુ વોન્ટ ટુ યુઝ એન્ડ ધેન ક્લિક સ્ટાર્ટ. હવે આ સ્કેન ડિસ્ક જે ઓપ્શન છે એ જૂની ઓપરેટિંગ સિસ્ટમ માટે છે, બરાબર. અત્યારે સ્કેનિંગ માટે બધી જ ઓપરેટિંગ સિસ્ટમની અંદર તમે જો વિન્ડોઝ 10 મોસ્ટલી હોય અથવા તો વિન્ડોઝ 7 અથવા તો હાયર વર્ઝન હોય તો એની અંદર વિન્ડોઝ ડિફેન્ડર યુઝ થાય છે ટુ સ્કેન ઓલ ધ ડિવાઇસીસ એન્ડ રિઝોલ્વ ધ એરર ઓર વાયરસીસ. ક્લિયર? અહીંયા જે પાથ આપેલો છે એ ઓલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ માટેનો આપેલો છે કે તમે સ્ટાર્ટ ઉપર ક્લિક કરો, ઓલ્ડ પ્રોગ્રામ ઉપર કરો, એસેસરી ઉપર કરો, પછી સિસ્ટમ ટૂલ કરો અને પછી સ્કેન ડિસ્ક ઉપર ક્લિક કરો. પણ અત્યારે સ્કેન ડિસ્ક નામની યુટિલિટી નથી આવતી, સ્કેનિંગ માટે વિન્ડોઝ ડિફેન્ડર ઇનબિલ્ટ આવે છે, એના થ્રુ તમે કોઈ પણ તમારી ડ્રાઈવ છે એને સ્કેન કરી અને વાયરસ ફ્રી કરી શકો છો. સો ધીઝ આર ધ software tool for the preventive maintenance tool, scan disk, then disk defragmenter
એન્ડ ડિસ્ક ક્લીનર. ચાલો આમાં કોઈને કાંઈ ડાઉટ હોય તો પૂછી શકું છું. અહીંયા તમારો ટોપિક પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટૂલ ઓવર થાય છે. રિગાર્ડિંગ ધીસ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો પૂછી શકો છો. અધરવાઇઝ ટાઈપ ક્લિયર એન્ડ નો ઇન ધ ચેટ બોક્સ. ચલો, એની ડાઉટ રિગાર્ડિંગ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટૂલ સ્ટુડન્ટ? Most of the student type clear. Okay, so we just end today's topic here, student.